हर्षल भाई, मोक्षित भाई, यू आर लाइव नाउ। महावीर ફાઉન્ડેશનના દરેક મિત્રોને, પુણ્યવંતોને, સૌને હર્ષિલ અને મોક્ષિતના પ્રણામ। જય જીનેન્દ્ર। આપ સૌ શાતામાં હશો, મજામાં હશો, આનંદમાં હશો, મોજમાં હશો એવી અમારી અંતરથી ભાવના છે। એન્ડ આઈ એમ પ્રિટી મચ શ્યોર કે આપ જ્યાં પણ હશો ત્યાં 2021 થી 2022નું જે આ ચેન્જ થયો છે એને એન્જોય કરી રહ્યા છો, માણી રહ્યા છો। મહાવીર ફાઉન્ડેશનના દરેક મિત્રોને, દરેક પુણ્યવંતોને ફરીથી હર્ષિલભાઈ અને મોક્ષિતભાઈના પ્રણામ। ઘણા ટાઈમ પછી મળવાનું થયું, પણ એક હૃદયથી જે સંબંધ બંધાઈ ગયો છે દરેક વ્યક્તિ જોડે। ઓલધો યુ આર નોટ ફિઝિકલી પ્રેઝન્ટ હિયર, અત્યારે તમારા બધાનું પ્રતિનિધિત્વ કરવા માટે અમારા ખાસ મિત્ર સસ્પેન્સ છે, કોણ, પણ એક અમારા પ્રિય મિત્ર, પ્રિયજન જેની સાથે આત્મીયતા એક સધાઈ છે એવા પુણ્યવંત, આપના સૌનું પ્રતિનિધિત્વ કરવા માટે આજે અમારી સાથે જોડાયા છે। કોણ છે તો થોડી વારમાં યુ વિલ ગેટ ટુ નો, બટ ઇન ધ મીન ટાઈમ જે આ ચેન્જ થયો છે એને આપણે માણી રહ્યા છીએ। 2021થી 2022 તરફ આપણે આગળ વધી ચૂક્યા છે। જે પાછળ ગયું છે ને એને છોડી દેવાનું છે, ભૂલી જવાનું છે, અને હવે જે જે નવું મળે છે ને એને લેતા રહેવાનું છે, એવું આ નવું વર્ષ વીતે સરસ। ભલે જૂનું વર્ષ ગયું તરત, પણ હવે નવું વર્ષ વીતે સરસ એવી સુંદર ભાવના સાથેનો આ કાર્યક્રમ મહાવીર ફાઉન્ડેશન દ્વારા ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યો છે। આવો સૌ સાથે મળી પરમાત્મા ભક્તિની શરૂઆત કરીએ। જે પણ મિત્રો હજુ જોડાયા ન હોય કે બસ થોડી વારમાં જોડાવાના હોય, દરેકને નમ્ર વિનંતી કે આપ જોડાઈ જશો। ધીરે ધીરે હવે પાછો લોકડાઉનનો સમય જાણે નજીક આવતો હોય એવું લાગે છે, પણ આપણે કોઈ જ ચિંતા નહીં। જ્યાં સુધી અમારા ભગવાન, મારા દેવગુરુ ધર્મ આપણી સાથે છે, આપણે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી। ત્રણ લોકના નાથ દેવાદિદેવ પ્રભુ પરમાત્માની ભક્તિ, આવો સૌ સાથે મળીને આજે તો એવી ભક્તિ કરવી છે ને, એવી ભક્તિ કરવી છે ને કે કોરોનાને કહેવું છે બાય બાય, અને ભક્તિને કહેવું છે વેલકમ। નવા જૂના વર્ષને કહેવું છે બાય બાય, અને નવા વર્ષને કહેવું છે વેલકમ। આવો સૌ સાથે મળી પરમાત્મા ભક્તિની, પરમાત્મા સ્તુતિની શરૂઆત કરીશું। दर्शनम् देवदेवस्य दर्शनम् पापनाशनम् दर्शनम् स्वर्गसोपानम् दर्शनम् मोक्षसाधनम् मंगलम् भगवान् वीरो मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम। सबसे पहले धरता हूं मैं मेरे प्रभु का ध्यान, बाद में करता हूं दिल से भक्ति में आने वालों को प्रणाम। મહામંગલકારી નવકાર મંત્ર દ્વારા આજની આ ભક્તિ સંધ્યાનો, નવું વર્ષ વીતે સરસ, આમ તો આપણે વિતાવવું નથી, આની એક એક ક્ષણને, એક એક પળને પ્રભુ ભક્તિમાં આપણે બનાવવી છે, વિતાવવું નથી। એમ કહીએ ને કે અમે તો કરી કાઢ્યું, એટલે કરી અને કાઢી દીધું, પણ આપણે કરી અને લીધું, એટલે કરીએ લેવાનું છે। એક એક પળ પરમાત્મા ભક્તિમય જાય, બસ એ જ સુંદર ભાવનાથી આવો સૌ સાથે મળી। પંચમંગલ મહાશ્રુત સ્કંદ એટલે શું હર્ષિલભાઈ? જેનું શાસ્ત્રીય નામ છે પંચમંગલ મહાશ્રુત સ્કંદ, આપણે જેને ઓળખીએ છીએ નમસ્કાર મહામંત્ર, એવા નવકાર મંત્ર દ્વારા આજની ભક્તિ સંધ્યાની આપણે શરૂઆત કરીએ। ઓ
નવકા નવકાર મારા હૃદયમાં નવકાર મારા સ્મરણમાં નવકાર મારા રોમ રોમમાં નવકાર મારા નવા વર્ષની શરૂઆત, નમસ્કાર મહામંત્ર દ્વારા આજની પરમાત્માની ભક્તિની શરૂઆત થઈ શકે તો બધા મીઠી મીઠી તાલીના સથમારે. હા, જ્યાં પણ બેઠા છો, હા, બધું જ ભૂલી જઈએ થોડોક સમય અને પ્રભુમય બનવાનો એક નાનકડો પ્રયત્ન કરીએ. આવો મીઠી મીઠી તાલી સાથે મંત્ર શિરોમણી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરીશું. નવકાર મારા હૃદયમાં, નવકાર મારા જીવનમાં, નવકાર મારી આંખમાં, નવકાર મારા સ્મરણમાં, નવકાર મારા હોઠ પર, નવકાર મારા શ્વાસમાં, નવકાર મારો નાથ છે, નવકાર મારો આત્મા, નવકાર મારો આત્મા, નવકાર મારો આત્મા, નવકાર મારો આત્મા, નવકાર મારો આત્મા. તાલી જય હો. નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો ઉભજાયાણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચણ મુક્કારો, સવ પાવ પણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમમ હવૈ મંગલમ, મંગલાણમ ચ સવેસિમ, પરમમ હવૈ મંગલમ. જ્યારે નવકાર મંત્ર સૌ સાથે મળીને ગઈ રહ્યા છો તો અહીંયાથી એક સવાલ પૂછીએ છે. બધા જોડાશે તો આજે ખૂબ આનંદ થશે. નવકારની અંદર સંપદા કેટલી છે અને નિધિ કેટલી છે એનો જવાબ આપવાનો છે. નવકારમાં સંપદા કેટલી છે અને નિધિ કેટલી છે, જો આપને ખબર હોય તો ચોક્કસ યુટ્યુબની અંદર કમેન્ટ કરીને આપ જણાવજો, એટલે અમને ખબર પડે કે કયા કયા જ્ઞાની ઉત્તમ આત્માઓ અમારી સાથે જોડાયા છે. આવો સૌ સાથે મળીને. જેના હૈયે શ્રી નવકાર, એને શું કરશે સંસાર, જેના હૈયે શ્રી નવકાર, એને શું કરશે સંસાર, મારા મનમાં શ્રી નવકાર, મને શું કરશે સંસાર, મારા દિલમાં શ્રી નવકાર, મને શું કરશે સંસાર, 68 તીર્થનો જે સાર, જપો મહામંત્ર નવકાર, 68 તીર્થનો જે સાર, જપો મહામંત્ર નવકાર, 14 પૂર્વનો છે જે સાર, જપો મહામંત્ર નવકાર, 14 પૂર્વનો છે જે સાર, જપો મહામંત્ર નવકાર, નવકાર 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 નવકાર. બોલીએ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય હો.
હે આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, ભાઈ હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ. કઈ કેટલાય વિઘ્નોને પાર કરીને, કઈ કેટલી ચેલેન્જીસને આપણે સેફલી બાયપાસ કરી અને નવા વર્ષમાં 2022માં પહોંચ્યા છીએ, એટલે હરખો આજે આનંદો, કારણ કે ત્રણ લોકના નાથ દેવાદિદેવ પરમાત્માનું આપણને શરણ મળ્યું છે. એવા પરમાત્મા કહે છે ને, નવી ગોળી નવો દાવ, જેટલું છો ગયું છે પાછળ એને ભૂલી જાઓ, અને જાગ્યા ત્યારથી સવાર અત્યાર સુધી છે ને આંખો ખુલ્લી રાખીને જાગ્યા છે. આજે હૃદયથી જાગવું છે, જે અંદરનો અંદરના સદગુણો જે હજુ સૂઈ રહ્યા છે ને એને આજે આપણે જગાડવાના છે. એટલે સૌ સાથે મળી હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ, એ શબ્દોના સથવારે આવો સૌ સાથે મળીને ગઈશું. હે હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ માં ઝૂમી રહ્યું છે આજ, મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, હે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે, તું હૃદય વસે એ મારી તકદીર છે, હે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, સૌ સાથે હે કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની જાશે મારો આત્મા, સૌ સાથે હે પરમાત્મા બની જાશે મારો આત્મા, અને હે થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. આમ પરિવારના સભ્યો સાથે બેઠા હોય અને વાત વાતમાં કઈ કેટલી આનંદની વાત નીકળે, અને આ પરમાત્મા સાથે વાત કરતા 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 આપણે બધા જ દુઃખ, આપણા મનમાં રહેલા બધા જ રંજ, બધી જ તકલીફ, બધી જ જે પણ અવસ્થા હોય એને ભૂલી જઈને ખાલી પરમાત્મા, બસ એક જ એ પરમાત્મા જ્યારે હૃદયમાં અને આંખમાં દેખાય ને એવા ભાવથી થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, સહજ સહજમાં વાત કરતા કરતા ભગવાન આપણને મળી જશે, બસ એવા સુંદર ભાવથી સૌ સાથે જોડાજો અને શું કહેશું. હે થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, થાશે પ્રભુનું મિલન વાત વાતમાં, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, એકવાર સૌ સાથે હે પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા, હે પરમાત્મા મારો આત્મા, પરમાત્મા મારો આત્મા, મારો આત્મા, પરમાત્મા મારો આત્મા. એક તારી સૌ સાથે મળી ઝૂમતા ઝૂમતા જય હો. મારા મનમાં તારા વિના નહીં કોઈ રે, મારા દિલમાં
તારા વિના નહીં કોઈ રે મારા મનમાં, તારા વિના નહીં કોઈ રે મારા દિલમાં, તારા વિના નહીં કોઈ રે. મીઠો સાદ દઈને તે તો મારા ઉઘાડા નયન, મીઠો સાદ દઈને તે તો મારા ઉઘાડ્યા નયન, સાચો પંથડો બતાવ્યો ને ત્યાં વહાવ્યા કિરણ, સાચો પંથ તે બતાવ્યો ને ત્યાં વહાવ્યા નયન. તારા પ્રેમની અરિમ ઝિમ ધારે ભીંજાવું વારે વારે, પ્રેમની અરિમ ઝિમ ધારે ભીંજાવું વારે વારે. ભાઈ અર્શિલભાઈ ઘણી વાર કે ભાઈ વરસાદ પડતો હોય ત્યારે શું કરવાનું, પલળવું છે કે ભીંજાવું છે? હે, વરસાદ પડતો હોય આમ તો આપણે એકેન્દ્રિય જીવનો વિચાર કરીને વરસાદમાં પલળવું ના જોઈએ, પણ આ તો ખાલી વાત છે. ઇમેજિન કરો કે વરસાદ પડતો હોય તો આપણે પલળવું છે કે ભીંજાવું છે? આજે આપણે ભક્તિમાં પલળવું છે અર્શિલભાઈ કે ભીંજાવું છે? એટલે જવાબ આવ્યો કે સંપદા અને નિધિ ઘણા બધા જવાબ આપ્યો છે, મને વિશ્વાસ છે. 68 પણ શું એ ખબર નહીં. કઈ વાંધો નહીં, ઘણા બધાના જવાબ આવ્યા હશે, પણ એટલી બધી કમેન્ટ છે કે અમે જોઈ નથી રહ્યા. પણ કહી દઉં, એક મિનિટ, આઠ સંપદા નવ નિધિ. ક્યાં વાત છે, કાશ્મીરાબેન મહેતા એક વાર જોરદાર દિલથી અનુરોધના કરીશું. કાશ્મીરાબેન ની જ્યાં પણ બેઠા છો આપની પૂરી પૂરી અનુરોધના. આઠ સંપદા એટલે શું, ખાલી કહી દઉં છું, નવકાર મંત્ર છે ને એમાં દરેક પંક્તિનો એક ઇન્ડિવિજ્યુઅલ અર્થ છે, પણ છેલ્લી બે પંક્તિ છે ને ધેર કમ્બાઈન, એને એકલી ના બોલી શકાય. મંગલાણમ ચ સર્વેસી પરમમ અવિ મંગલમ, એક આખું એક વાક્ય છે, એટલે કે સર્વ મંગલોમાં પરમમ અવિ મંગલમ, પહેલું મંગલ એ આ નવકાર મંત્ર છે. એટલે ટોટલ ઇન્ડિવિજ્યુઅલ લાઇન્સ ગણી શકાય ને કે જેનો સેપરેટ અર્થ થતો હોય એવી સંપદા, એટલે કે એક વાક્ય એવા આઠ પદો છે, એટલા માટે આઠ સંપદા. અને નવ પદની એ નવ નિધિ, જેની અંદર નિધિના ભંડાર કહે છે કે ઇન્દ્ર મહારાજા છે ને એમના ખજાનચી કોણ, કુબેર, એવા કુબેર દેવ જેની રક્ષા કરી રહ્યા છે, એવી નવ નિધિઓ જેને સરળતાથી અને સહજતાથી મળી શકે એ નવકાર મહામંત્ર, નમસ્કાર મહામંત્રની આપણે વંદના કરી અને આવો સૌ સાથે મળી અને આ સુંદર ભક્તિ પદ, ભક્તિમાં આપણે આજે ભીંજાવું છે, પલળવું નથી, કોરા નથી રહી જવું, મનથી આજે આપણે ભીંજાવું છે, એટલા માટે જ આવો સૌ સાથે મળીને કહીશું. હે તારા પ્રેમની અરિમ ઝિમ ધારે ભીંજાવું વારે વારે, પ્રેમની અરિમ ઝિમ ધારે ભીંજાવું વારે વારે. હૈયું કરે છે ટહુકારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવરો. સૌ સાથે ગાજો, હલો, તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સત્વરો. તાલીઓના તાલે સૌ સાથે. સભી ઝૂમતે હુએ જય હો. હે નવ વર્ષની આરાત, નવ વર્ષની આરાત દાદા, આજ દર્શન આપો ને નવ વર્ષની રાત, નવ વર્ષની રાત દાદા દર્શન દેવાવો ને, મુખ લડુ બતાવો ને નવ વર્ષની રાત,
નવા વર્ષની રાત દાદા દર્શન દેવા આવોને નવા વર્ષની રાત નવા વર્ષની રાત દાદા દર્શન દેવા આવોને મુખ લેડું બતાવોને બિનવું જોડી હાત પ્યારા પાસ મળવા આવો રે બિનવું જોડી હાત બિનવું જોડી હાત પ્યારા પાસ મળવા આવો ને મુકલડું બતાવો ને નવા વર્ષની રાત નવા વર્ષની રાત દાદા આજ દર્શન આપો ને નવા વર્ષની રાત હે મૂર્તિ મોહન ગારી મુખડા પર જાઉં વારી કર સુર નર સેવા તમારી મૂર્તિ મોહન ગારી મુખડા પર જાઉં વારી કર સુર નર સેવા તમારી હોત્રે વિશ્વમાં જન રાયા મતવા મનહી ના જાયા પ્રભુ પારસ મંગળકારી હું ત્રિવિસમાં જિનરાયા વામા દેવી ના જાયા પ્રભુ પારસ મંગળકારી હમણાં જ આપણે સૌએ પોષ દશમી ની આરાધના કરી શેની આરાધના કરી પોષ દશમી ની આરાધના દિવસો બસ હમણાં જ ગયા અને મને વિશ્વાસ છે કે મહાવીર ફાઉન્ડેશનના કઈ કેટલાય પુણ્યવંતો અઠમ દ્વારા પરમાત્માના મંગળકારી એવા વચનોની આણાનો સ્વીકાર કરીને અઠમ કર્યો હશે. ઘણા બધા પુણ્યવંતોએ એક એક જે દ્રવ્યનું એકાસનું આવે પહેલા દિવસે સાકરના પાણીથી, બીજા દિવસે ખીરના અને ત્રીજા દિવસે ભર્યું ભાણું એના અઠમ એનો એકાસના કર્યા હશે. અને ઘણા બધા પુણ્યવંતોએ આ પરમાત્મા પાર્શ્વનાથના જાપ કર્યા હશે. પરમાત્મા પાર્શ્વનાથના કયા કયા કલ્યાણ કરશે ભાઈ? દીક્ષા કલ્યાણક અને જન્મ કલ્યાણક. પરમાત્મા પાર્શ્વનાથનું જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણક આ બે બે કલ્યાણકોની ઉજવણી એક સાથે આવે એવું અદભુત આ પર્વની આપણે સૌએ ઉજવણી કરી. અને કેટલા અઠમ થયા હતા હર્ષિલભાઈ આપણા મહાવીર ફાઉન્ડેશનમાં? આઈ થિંક જો ખોટો ના હોઉં તો 38. શું વાત છે, 38 પુણ્યવંતોએ અઠમ દ્વારા પરમાત્માની જે અદભુત ભક્તિ કરીને કોઈ પણ જગ્યાએ પ્રતિષ્ઠા થાય ને પાછળ કયું નામ લખાય હર્ષિલભાઈ? એની શરૂઆત પણ જો આ પાર્શ્વનાથ પ્રભુના નામથી કરીને તો બેડો પાર છે. અને એટલા માટે જ કહેવું પડે સૌ સાથે મળી અહિયાંના ઉલ્લાસથી આ ગીત ગાજો. વિષમાં જિનરાયા માવામાં દેવી ના જાયા પ્રભુ પારસ મંગળકારી હું તે વિષમાં જિનરાયા વામાં દેવી ના જાયા પ્રભુ પારસ મંગળકારી ત્રણ ભુવન નાનાથ ત્રણ ભુવન નાનાથ હવે જાજો ના તરસાવો રે ત્રણ ભુવન નાનાથ ત્રણ ભુવન નાનાથ હવે જાજો ના તરસાવો રે મુખલડું બતાવો રે નવા વર્ષની રાત નવા વર્ષની રાત દાદા દર્શન દેવા આવો ને એટલા માટે મેરે મન મે પારસનાથ તેરે મન મે પારસનાથ મેરે મન મે પારસનાથ તેરે મન મે પારસનાથ રોમે રોમ મે બસા હે પારસ નામ રે
रोम में बसा है पारस नाम रे, मेरी सांसों में बसा है तेरा नाम रे, मेरी सांसों में बसा है तेरा नाम रे। जैसे फूलों में सुगंध, जैसे कलियों में है रंग, जैसे फूलों में सुगंध, वैसे कलियों में है रंग, पत्ते पत्ते पे लिखा है पारस नाम रे, पत्ते पत्ते पे लिखा है पारस नाम रे, मेरी सांसों में बसा है पारस नाम रे, सांसों में बसा है पारस नाम रे। छिल्ली बैठ के सब साथ में बोलते हेलो, एक ताली सब साथ में बोलते लगी रे मोहे तुमसे लगन लागी, लगी रे मोहे तुमसे लगन लागी, अरे लगी रे मोहे तुमसे लगन लागी, लगी रे मोहे तुमसे लगन लागी। एक लोला क्यों मुझने वो क्यारे तुझने भेटूं, लोला क्यों मुझने क्या रे तुझने बेटू, तारा पावन खोले मीठी निंदर माले तू, तारा पावन खोले मीठी निंदर माले तू, शमणा माँ रोज हूँ निर क्या करूँ तने, लगनी लागी छे आहा अग्नि जागी छे, ओ लगनी लागी छे अग्नि जागी छे, तारा मिलन नी प्रभु पले पल जं क्या करू तने, पले पल निर क्या करू तने, के लगने लागी छे कि अग्नि जागी छे, तारा मिलन नी प्रभु अने आशे प्रभु नु मिलन बात बात मा, आशे प्रभु नु मिलन बात बात मा, परमात्मा बन जाशे मारो आत्मा, परमात्मा बन जाशे मारो आत्मा, परमात्मा बन जाशे। ભક્તિમાં જોડાયેલા દરેક પુણ્યવંતો ના આત્મામાં રહેલા પરમાત્માને વંદન કરીએ. આમ કે છે ને હર્ષિલભાઈ, આપણી સાથે જે કોઈ પણ વાત કરે એની સાથે આપણે જયારે વાત કરીએ એની અંદર રહેલા પરમાત્માના જો આપણને દર્શન થાય ને તો ક્યારે કોઈ સાથે ઝઘડો થાય જ નહીં, થાય કોઈની સાથે પરમાત્મા સાથે ઝઘડો કરીએ આપણે, ભગવાન સાથે ઝઘડો તો ના કરાય. તો આ દરેક જે આત્મા છે ને આપણા માટે એ બધા પરમાત્મા સમાન છે, એટલે કોઈ એમાં મિસકમ્યુનિકેશન કે શું કહેવાય કોઈ મનદુઃખ થવાનો કોઈ સવાલ છે જ નહીં, કારણ કે આપણા માટે તો બધા ભગવાન છે, સાક્ષાત તીર્થંકરનું સ્વરૂપ છે. શાસ્ત્રમાં એક દાખલો આવે છે કે એક શ્રાવક છે ને હજારો માણસોને જમાડ્યા, જમવાનો સમય પતી ગયો, છેલ્લે બે જણા આવ્યા પણ જમવાનો સમય ઇટ વોઝ અબાઉટ ટુ બી ઓવર અને બધું એન્ડ થવા આવ્યું, એટલે ના પાડી કે ના ભાઈ આજે બે જણા ભલે તમે આયા લેટ આયા છો એટલે તમને સાધનની ભક્તિ એટલે કે જે જમવાનું રાખ્યું છે એમાં લાભ મળશે નહીં. કોઈ જ્ઞાની ગુરુ ભગવાન થોડા દિવસ પછી પધાર્યા, એમણે કીધું કે સાહેબ મારો મોક્ષ કેવી રીતે થશે, અને સાહેબે કીધું કે જે પેલા બે છેલ્લે વ્યક્તિઓ આવ્યા હતા ને એ તીર્થંકરનો જીવ હતો, તમે એમને ના પાડી અને આસાધના કરી એટલે તમારો ઘણો બધો સંસાર વધી ગયો. એટલે કયો જીવ અરિહંત અને સિદ્ધનો જીવ નીકળશે આપણને ખબર નથી, એટલે કોઈ પણ જીવ સાથે આપણે કોઈ પણ પ્રકારનો ખટરાગ ન થાય અને જગતના સર્વ જીવ સાથે મૈત્રી સાધી શકીએ, બસ એ જ નિશ્ચય સાથે આપણે આ નવું વર્ષ શરૂ કરવું છે. અને મેં જેમ શરૂઆતમાં કીધું એક જબરદસ્ત સરપ્રાઈઝ છે,
તમે એમને અહીંયા જોશો તો તમને એવું થશે કે ભાઈ એ ક્યાં સે ક્યાં હો ગયા, કદાચ મોબાઈલ માંથી માણસ બહાર નીકળી શકે કે નહીં, તમને એવો સવાલ થશે કે આ તો મોબાઈલ ની અંદર હતા, બહાર ક્યાંથી આવી ગયા. એવા અમારા સૌના પરમ મિત્ર અને આપના ખૂબ જ નજીકની વ્યક્તિ એવા આપણા, એ તો તમે જોશો એટલે એવા એ વ્યક્તિ છે કે એને કોઈ ઇન્ટ્રોડક્શન ની જરૂર નથી. એકવાર તાલીઓના તાલથી વધાવી દઈશું જે પુણ્યવંત આવી રહ્યા છે એમને. મોસ્ટ વેલકમ અવર ન્યુ પ્રેસિડેન્ટ નીરજભાઈ સુતરિયા, એમને વિનંતી કરીશ કે તે આપણી વચ્ચે આવે અને આપણને સંબોધે. પ્લીઝ એકવાર જોરદાર તાલીઓથી આપણે વધાવીશું આપણા નવા પ્રેસિડેન્ટ નીરજભાઈ સુતરિયા. પ્લીઝ નીરજભાઈ. પ્રણામ સર્વેને. સૌથી પહેલા ખૂબ ખૂબ અનુમોદના મારા માયુર ફાઉન્ડેશન સંઘના સર્વ સભ્યને. અમે 108 નામની માંગણી કરી અને તમે 108 ને તો પાર કરી દીધો, 120 સુધી પહોંચી ગયા. દરેક સંઘને, દરેક સંઘના દરેક સભ્યની તમે જવાબદારી લઈને આટલું સરસ કાર્ય કર્યું એના માટે ખૂબ 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 અનુમોદના. માયુર ફાઉન્ડેશન ની કમિટી, અમે કમિટીના કોમન મેમ્બર છે, કમિટી મેમ્બર નથી, કોમન મેમ્બર છે. આપને ગમે ત્યારે કઈ બી વસ્તુની જરૂર હોય, કોઈ બી સૂચન હોય તો પ્લીઝ કોન્ટેક અસ. અમે કોમન મેમ્બર આપની સેવામાં ઉપસ્થિત જ છે અને અમે ટ્રાય કરીશું કે દરેક વસ્તુનું સોલ્યુશન જલ્દીમાં જલ્દી આવી શકે અને અમારા બેસ્ટ પ્રયત્નથી અમે એનો ઉકેલ લાવી શકીએ એવું કહી દીધું. અત્યારના બધાને ખ્યાલ છે કે યુકેમાં થોડી પરિસ્થિતિ ખરાબ છે અને કોવિડ બી વધી ગયો, તે છતાંય ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ પ્રમાણે આપણે દિવસે ખુલ્લું રાખ્યું છે, કોઈ બી તકલીફ નથી. દરેક વોલેન્ટિયર સવારે પૂજા પક્ષાલ બધું કરી રહ્યા છે, અમે કોઈ રિસ્ટ્રિક્શન એ બાબતે લાવ્યા નથી અને એવું જ અમે વિચારીએ છીએ અને એવું જ અમે પ્રભુમાં આવીને પ્રાર્થના કરીએ કે અમારું દેરાસર બંધ ના થાય, અમારું દેરાસર ખુલ્લું જ રહે અને એના માટે જ ખુલ્લું રહેશે બીકોઝ આપણા સંઘના બધા સભ્યો એક સાથે માયુર ફાઉન્ડેશન જોડે જોડાઈ પ્રભુ ભક્તિમાં લાગી જાય છે. માયુર ફાઉન્ડેશનના દરેક સભ્યને એક વિનંતી કે દેરાસર આવો ત્યારે માસ્ક પહેરીને આવજો અને દરેક પોતાની સેફ્ટી રાખીએ તો સંઘની સેફ્ટી ઓટોમેટિક થઈ જશે. તો પ્લીઝ વેર ધ માસ્ક. જેમ આપણે આ નવા વર્ષના બધામાં આપણે પ્રોગ્રામ કર્યો છે હર્ષિલભાઈ મોક્ષીભાઈ થ્રુ અને આજે સૌથી પહેલા મને આવો ચાન્સ મળ્યો કે હું અહીંયા અમદાવાદમાં છું અને એમને મને ખાસ કીધું કે આપ અમદાવાદમાં છો, આપ અહીંયા પધારો અને આપણે જોડે આ પ્રોગ્રામ કરીએ. તો એ વિચાર ગમી ગયો અને આ નવા વર્ષના બધામાં અમે કમિટીમાં નક્કી કર્યું હતું કે આપણે કંઈક કરીએ. દરેક દરેક સભ્યના, દરેક વ્યક્તિના લાઈફમાં ગોલ હોય, જેમ 2021 માં કોઈ ગોલ હતા, જેમ હવે 2022 આવ્યું, આપણે કંઈક નવા ગોલ્સ નક્કી કર્યા છે. એમ માયુર ફાઉન્ડેશનના કમિટીએ 2022 ના નવા ગોલ્સ નક્કી કર્યા હતા. એમાં સૌથી પહેલા હતું સાધારણ ફંડ, હાઉ ટુ ઇન્ક્રીઝ ધ સાધારણ ફંડ. કેમ કે આપણે ઘણી બધી ડેફિશિયન્ટ થઈ ગઈ છે સાધારણ ફંડમાં, તો એના માટે આપણે નક્કી કર્યું કે ચલો આપણે 11 પાઉન્ડ સ્પોન્સર કરીએ. એક દરેક ઘરથી એક એક વ્યક્તિ 11 પાઉન્ડ કરે, અમે આજે 120 નામ થઈ ગયા અને એનાથી આપણો સાધારણ ભંડાર ખૂબ જ ઉભરાયો છે. તો આવી જ રીતે આપના અમારા જે ગોલ્સ છે એમાં અમારી જોડે સહકાર આપજો અને આપણે માયુર ફાઉન્ડેશનને એક અલગ અલગ પ્લેટફોર્મ ઉપર લઈ જવા વિચારીએ છીએ. તો એમાં આપ સૌ સહકાર આપજો અને અમારા 2022 ના ગોલ્સને ફૂલફિલ કરાવજો. આપણો સંઘ છે, આપણા જ લોકો છે અને આપણે જ છે, આપણાથી જ સંઘ ચાલે છે અને તમારાથી જ સંઘ ચાલે છે. એટલે આપણે અને તમે બધા એક જ છીએ. આપણે અમે કોઈ કમિટી મેમ્બર અને કોઈ
આપણે હર્ષિલભાઈ દીક્ષિતભાઈ એક એક બે બે વર્ષથી આપણને ખૂબ જ સાથ અને સરકાર સાથે આટલો સરસ પ્રોગ્રામ આપે છે, તો એમના માટે બી આપણે મસ્ત અનુમોદન કરીએ છીએ. અનુમોદન 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 વારંવાર, અનુમોદન 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 વારંવાર. અને ફરી ફરી જતા જતા એક જ વસ્તુ કહીશ, નિરાશર આપણું જ છે અને આપણે બધા સાથે જઈશું અને દરેક જગ્યામાં માય ફાઉન્ડેશનના નિરાશરને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. આપ વોલેન્ટિયર્સથી અમે જીતીએ છીએ અને આપ છો તો અમે છે. પ્રણામ. આપણે શું વિચારવાનું ખબર છે? આ મહાવીર ફાઉન્ડેશન મારું જ છે, આ ભગવાન મારા જ છે, આ શ્રી સંઘ મારો જ છે અને એને લગતા જે કોઈ પણ પ્રસ્તાવ મહાવીર ફાઉન્ડેશન મારે દ્વારા મૂકવામાં આવે એ બધામાં મારે પૂર્ણ સાથ સહકાર આપવાનો જ છે. જેમ પૂછે કે ભાઈ આ પત્ની કોની છે, તો આપણે શું જવાબ આપીએ? મારી કે અમારી? હર્ષિલભાઈ ઘરે દેવાંશી બેન બેઠા છે, કોના છે? જવાબ તો આપો, તારા આપો આપો. મારા. એ જેવો ભાવ આપણા ઘરવાળા પ્રત્યે આપણને છે ને, એ જ ભાવ આપણે આ શાસન પ્રત્યે રાખવાનો છે. અને એટલે જ શું કીધું છે ખબર છે? શાસન ના દીવડા માં તન મન નું તેલ દઈ, શાસન ના દીવડા માં જીવ તર ની વાટ થઈ. આ પ્રગટેલા દીવાને પ્રગટેલો રાખજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો. તારા શાસન નો હું પ્રેમી સદાય નો, તારા શાસન નો હું ઋણી સદાય નો, સેવક છું સૈનિક છું તત્પરતા આપજો, સેવક છું સૈનિક છું તત્પરતા આપજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો, કેસરીયો રંગ જીન શાસન નો આપજો, કેસરીયો રંગ જીન શાસન. સૌ સાથે બોલજો, અહો જીન શાસનમ, અહો જીન શાસનમ, અહો જીન શાસનમ, અહો વીર શાસનમ. જીન શાસનમાં આપણું જેટલું યોગદાન બને એટલું ઓછું છે, કારણ કે આના માટે જીવન સમર્પણ કરી દેવાનું, આમાં એક ક્ષણનો પણ વિચાર ન કરવાના હોય. આવો સૌ સાથે મળી આવી મીઠી મધુરી નીરજભાઈની વાત પછી અને અત્યાર સુધીની ભક્તિ પછી. હવે થોડા ભક્તિમાં હર્ષિલભાઈ ઝૂમીશું, કારણ કે શું છે કે ઠંડી વધારે છે, ઠંડી ના લાગી જોઈએ. તો આવો સૌ સાથે મળી પ્રભુ ભક્તિ કરીશું અને શું કહીશું?
હલો એક વાર ને મારી સામો જુઓ ને 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 કરુણા દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને કરુણા દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને અમી દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને અમી દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને એક વાર ને મારી સામો જુઓ ને એક વાર ને મારી સામો જુઓ ને ની ગોદના દિવસો મને યાદ જ આવતા ની ગોદના દિવસો મને યાદ જ આવતા તું અને હું રહ્યા એક જ ધામમાં તું અને હું રહ્યા એક જ ધામમાં હે ભાવો ભવથી સાથે રહ્યા તો આજ પ્રભુ કેમ મને છોડી ગયા પ્રભુ કેમ મને છોડી ગયા તારા વિના હવે મારું મનને ગમે ના તારા વિના હવે મારા મનને ગમે ના એક વાર નેમ મારી સામો જુઓ ને એક વાર નેમ મારી સામો જુઓ ને કરુણા દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને કરુણા દ્રષ્ટિ થી મારી સામો જુઓ ને એક વાર નેમ મારી સામો જુઓ ને એક વાર નેમ મારી સામો જુઓ ને ઝાંઝરિયું ઝમકે છે ઘૂઘરિયું ઘમકે છે ઝાંઝરિયું ઝમકે છે ઘૂઘરિયું ઘમકે છે આનંદની હેલી છે આજ સહુ હૈયા હરખે છે આનંદની હેલી છે આજ સૌ ભૈયા હરખે છે હે ખળભળે આતમ દરિયો આજ સાગર છલકે છે ઝાંઝરિયું ઝમકે છે ઘૂઘરિયું ઘમકે છે ઝાંઝરિયું ઝમકે છે ઘૂઘરિયું ગમકે છે કેવા પ્રભુજી મળ્યા મને પ્યારા કેવા પ્યારા દાદા આદિનાથ દુનિયાથી તમે ન્યારા હે દાદા આદિનાથ દુનિયા
દુનિયા થી તમે ન્યારા હે એવા સદગુરુ મળિયા વાલા હે કેવા વાલા જેની દુનિયામાં જોડ જડે એવા નિરાળા ઝૂમો આજ નાચો આજ હે ઝૂમો આજ નાચો આજ સહુ ગાઓ મધુરાગી પ્રભુજી તારી કૃપાનો આજે મેઘ વરસે છે ઓ ઝાંઝરી હું જમકે છે ઘૂઘરિયું ગમકે છે ઝાંઝરિયું જમકે છે ઘૂઘરિયું ગમકે છે હે નેમજીના નામની તું લૂંટ લૂંટી લે નેમજીના નામની તું લૂંટ લૂંટી લે નેમીના ચરણે જઈ બેડો પાર કરી લે સૌ સાથે નેમજીના નામની તું લૂંટ લૂંટી લે નેમીના ચરણે જઈ બેડો પાર કરી લે હે શરણે જાય એને પ્રભુ પાર ઉતારે જપે નેમ એને મોહ કેમ સતાવે રાજુલ નાનાથનું તું નામ રટી લે રાજુલ નાનાથનું તું નામ રટી લે નેમીના ચરણે જઈ બેડ પાર કરી લે નેમીના ચરણે જઈ બેડ પાર કરી લે નેમજીના નામની તું લૂંટ લૂંટી સૌ સાથે હાલો નેમજીના નામની તું લૂંટ લૂંટી લે નેમીના ચરણે જઈ બેડ પાર કરી લે ભાઈ જ્યાં પણ બધા છો ત્યાં ભક્તિમાં તરબોળ થતા હશો એવો મને પૂર્ણ વિશ્વાસ છે જે ગુરુ ભગવાન તમારા શ્રી સંગમાં હતા એમણે બહુ સુંદર વાત કરી આમ તો જોવા જાવ ને આપણા માટે નવું વર્ષ એટલે આસોવદ અમાસની પછીનો દિવસ કે જેનાથી જે પ્રભાતે ગુરુ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન થયું કારતક સુદ એકમનો દિવસ ધેટ ઇઝ અ ન્યુ યર ફોર અસ પણ હવે તમે આપ સૌ જે દેશમાં રહો છો એનું કલ્ચર ગણો કે જે રીતે આપણા નવા જનરેશન છે એમને દે મે નોટ ધેટ મચ અવેર અબાઉટ આર કલ્ચર અને એટલા માટે કદાચ એમના માટે કેલેન્ડર યર બદલાય એટલે એમને નવું વર્ષ લાગે કઈ નહીં વાંધો નહીં આપણા માટે નવું વર્ષ તો ત્યારથી જ થશે પોતાની રીતે હવામાં ઉડવા દો તો ખૂબ આનંદ આવશે બસ એ જ સુંદર ભાવથી આવો સૌ સાથે મળીને ભક્તિ કરીશું અને શું કહીશું સુંદર મજાની બીટ છે અને બધાએ જ જોડાવાનું છે આમાં હલો હે ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો બોલો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો પારસનાથ દાદા મારો હાથ પકડો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો બોલો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો પારસનાથ દાદા મારો હાથ પકડો આ
પાર્શ્વનાથ દાદા મારો હાથ પકડો. ક્રોધ ને કરજો બાય બાય, ક્રોધ ને કરજો બાય બાય, ક્ષમા ને કરજો વેલકમ, ક્ષમા ને કરજો વેલકમ, વેલકમ વેલકમ. માન ને કરજો બાય બાય, અભિમાન ને કરજો બાય બાય, અને અભિમાન ને બાય બાય કરી દો છું. નવા વર્ષે જૂના વર્ષે જે કર્યું થઈ ગયું, કઈ વાંધો નહીં, અને પણ હવે શું. હે અભિમાન ને કરજો બાય બાય, અભિમાન ને કરજો બાય બાય, નમ્રતા ને કરજો વેલકમ, હે તમે વિનય ને કરજો વેલકમ, હે જૂના વર્ષ ને બાય બાય, જૂના વર્ષ ને બાય બાય, નવા વર્ષ ને 2022 ને કરજો વેલકમ, એ 2022 ને કરજો વેલકમ વેલકમ. હે માયા ને, હે કપટ ને, માયા ને કપટ ને. ભાઈ માયા એટલે શું? આજે સવારે ગુરુ ભગવાન ના વ્યાખ્યાનમાં જવાનું થયું. ગુરુ ભગવાન ને કીધું કે માયા એટલે શું, કે જે સાચું નથી એને દેખાડવું એટલે માયા. અને બહુ જ નાનું સરળ એક્ઝામ્પલ માં ગુરુ ભગવાન ને કીધું કે ભાઈ તમારા વાળ સફેદ હોય તો તમે શું કરાવો, આપણે ડાઈ કરાવીએ, એટલે કે વાળ કાળા કરે. ખરેખર વાળ કેવા છે? સફેદ છે, પણ આપણે બતાવવા છે કેવા, એ પણ માયાનો એક પ્રકાર છે. વોટ ઇઝ નોટ ટ્રુ યુ આર ટ્રાઇંગ ટુ શો ધેટ ધેટ ધીસ ઇઝ ટ્રુ, બટ ધેટ ઇઝ નોટ ટ્રુ. અને એ જે સાચું છે એને આપણે સાચું ના બતાવીએ, એ જે છે ને એને માયા કહેવાય. એવા માયા છે એને પણ આપણે છોડીશું, એટલા માટે સૌ સાથે. હે માયા કપટ, માયા કપટ, કરજો બાય બાય, માયા ને કરજો બાય બાય, અને હે સરળતા ને કરજો વેલકમ, હે સરળતા ને કરજો વેલકમ, હે જૂના વર્ષ ને બાય બાય, જૂના વર્ષ ને બાય બાય, હે નવા વર્ષ ને કરજો વેલકમ, હે નવા વર્ષ ને 2022 ને કરજો વેલકમ વેલકમ. હે લોભ ને, હે પેલા લોભ ને, હે પેલા લોભ ને, હે પેલા લોભ ને, હે પેલા લોભ ને કરજો બાય બાય, હે પેલા લોભ ને કરજો બાય બાય, સંતોષ ને કરજો વેલકમ, હે સંતોષ ને કરજો વેલકમ, અને હિંસા ને કરજો બાય બાય, હિંસા ને કરજો બાય બાય, અહિંસા ને કરજો વેલકમ, હે પેલી જણા ને કરજો વેલકમ, હે થોડી દયા ને કરજો વેલકમ, હે પેલી કરુણા ને કરજો વેલકમ, હે જૂના વર્ષ ને, હે જૂના વર્ષ ને, 2021 ને કરજો બાય બાય, 2021 ને કરજો બાય બાય, અને 2022 ને કરજો વેલકમ,
है बेला बाबी से घर जो वेलकम। 2021 नाम जो बतो एक वर्ष 20 जो लागे એટલે 21 હતું। કઈ રીતે એક એક દિવસ કાઢ્યો છે લકડાઉનમાં ઘરે બેસીને, એ જે ઘરે બેઠા હશે ને એમને ખબર હશે। આમ તો પતિ પત્ની વચ્ચે ઘણો પ્રેમ હોય પણ આખો દિવસ ઘરમાં રહ્યા ને પ્રેમની જગ્યાએ હવે વૈરાગ્ય આવી ગયા। કેમ? પહેલા બે દિવસ તો પાણી લાવજો, ચા લાવજો, ઘરે બેસીને પુરુષો બધા ઓર્ડર કરતા રહ્યા। બે દિવસ સાંભળ્યું બહેનોએ પછી કે જાતે ઊભા થઈને તો ભાઈ આ સંસારનું તો સ્વરૂપ જ એવું છે, શું કરીએ। પણ એટલા માટે ઘણાને વૈરાગ્ય જાગ્યું, તો વૈરાગ્ય થોડું ઉછાળા મળે ને તો એ વૈરાગ્ય જગાડી થોડા સૌ સાથે મળીને કહીશું। બેજાર એકવીસ ને કરજો બાય બાય, એકવીસ ને કરજો બાય બાય, ને બાવીસ ને કરજો વેલકમ, 2022 ને કરજો વેલકમ વેલકમ। હે કઠોરતાને કરજો બાય બાય, કઠોરતાને કરજો બાય બાય, કોમળતાને કરજો વેલકમ, કોમળતાને કરજો વેલકમ। અહીંયામાં જે રહેલી હાર્ડનેસ છે કઠોરતા એની વાત છે। કઠોરતાને કરજો બાય બાય, કઠોરતાને કરજો બાય બાય, કોમળતાને કરજો વેલકમ, કોમળ હૈયાને કરજો વેલકમ, કમ 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 કોમળ હૈયાને કરજો વેલકમ। 2021 ને કરજો બાય બાય, ને 22 ને કરજો વેલકમ, હે પેલા 22 ને કરજો વેલકમ। ગોવાળિયા ના મહાવીર, એ તો ચંદના ના વીર, ગોવાળિયા ના મહાવીર, એ તો ચંદના ના વીર, ગોવાળિયા ના મહાવીર, એ તો ચંદના ના વીર, ગોવાળિયા ના વીર, હે હું તો ભૂલો પડ્યો ભગવાન તને શોધી રહ્યો, ભગવાન તને શોધી રહ્યો, ઓ વીર તને હું તો શોધી રહ્યો, વીર તને શોધી રહ્યો, એ પારસનાથજી રે હે મને દર્શન દેજો, આજ પારસનાથજી રે હે મને દર્શન દેજો, હે વાંછિત પૂરજો રે હે મારા જીરાવલા પ્રભુ પાસ, હે વાંછિત પૂરજો રે મારા જીરાવલા પારસના, હે કષ્ટો કાપ જો રે હે મારા શંખેશ્વર પ્રભુ પાસ, હે કષ્ટો કાપ જો રે મારા શંખેશ્વર નાના, હે પારસનાથજી રે હે મારા પૂરો વાંછિત આજ, હે પારસનાથજી રે મારા પૂરો વાંછિત આજ। Thank you.
તાળી પાડો તમારા પાસુની રે બીજી તાળી ના હોય જો તાળી પાડો તમારા પાસુની રે બીજી તાળી ના હોય જો વાતો કરો તમારા પાસુની રે વાતો કરો તમારા પાસુની રે વાતો કરો તમારા પાસની રે બીજી વાતો ના હોય જો વાતો કરો તમારા પાસની રે બીજી વાતો ના હોય જો હે સિદ્ધ જલનો નાથ મારો રાજા ઋષભ છે એને મને માયા લગાડી રે સિદ્ધ જલનો નાથ મારો રાજા ઋષભ છે એને મને માયા લગાડી રે હે શંખેશ્વર નો નાથ મારો રાજા પારસ છે એને મને માયા લગાડી રે શંખેશ્વર નો નાથ મારો રાજા પારસ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે સિદ્ધા ચલનો નાથ મારો રાજા ઋષભ છે એને મને માયા લગાડી રે સિદ્ધા ચલનાથ મારો રાજા ઋષભ છે એને મને માયા લગાડી રે દાદાજી મને રોજ બોલાવે મીઠા લાડ લડાવે પ્રભુજી મને રોજ બોલાવે મીઠા લાડ લડાવે Thank you.
हे तारा द्वारे वाला आऊं हूं तो आऊं तो पारस नाथ गुण ला तारा गाऊं तारा द्वारे हूं तो आऊं हे दादा आऊं मरा पारस नाथ गुण ला तारा गाऊं हे तारा रंगे हूं रंगाऊं रंगाओ ऋषभ दे गुणला तारा गाओ अंगड़ायो मुंझायो हूँ आव्यो तारे को अकड़ायो मुंझाणो हूँ आव्यो तारे राज ना ठाको तारा बंद दरवाजा को शत्रुंजय ना ठाको तारा बंद दरवाजा को नमो बरस बीते सरस नमो बरस बीते सरस नमो बरस बीते सरस नमो बरस अरे बीते सरस सरस बहु सरस 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 नमो बरस बीते सरस सरस बहु सरस बस एज सुंदर भावना थी જે પણ પુણ્યવંતો જોડાયા છે ભક્તિમાં ખૂબ જ આનંદ કર્યો હશે મજા કરી હશે એવો મને વિશ્વાસ છે પોતાના સ્થાને બેઠા બેઠા યાદ કર્યા હશે સિદ્ધાચલ ગિરિરાજના એ આદિનાથ ભગવાનને યાદ કર્યા હશે શંખેશ્વરમાં બિરાજમાન જીરાવલા બિરાજમાન એવા શંખેશ્વર પાર્શ્વનાથ પરમાત્માને હા પુણ્યવંતો એક સરસ વાત અમારા ગુરુ ભગવંતે કીધી કે નવા વર્ષમાં શું કરો તો એની ત્રણ વાત એક એના શોર્ટકટ તરીકે કઈ ત્રણ વસ્તુ આ 2022માં કરવા જેવી છે આમ તો ઘણી બધી વસ્તુ કરવા જેવી છે સારું જેટલું બી છે બધું જ કરવા જેવું છે અને ખોટું જેટલું બી છે બધું જ છોડવા જેવું છે પણ એક મંત્ર કહેવાય ને મંત્ર સમાન જડીબુટી ગુરુ ભગવંતે આપી શું કીધું કે થોડું જતું કરો જતું કરો એટલે લેટ ઇટ ગો થોડું જતું કરો પછી બીજો મંત્ર આપ્યો થોડું જાતે કરો ઘણી વાર આપણે વી હેવ ટુ મચ ડિપેન્ડન્સી ઓન અધર પણ એ ભૂલી અને થોડું જતું કરો થોડું જાતે કરો અને ત્રીજું છે ને તો બહુ જોરદાર છે ત્રીજું શું છે થોડું જોયા કરો દેર આર મેની થિંગ્સ ઇન લાઈફ યુ ડોન્ટ વોન્ટ ટુ ડુ દેર ઇઝ નો નીડ ટુ રિએક્ટ પણ આપણે બધામાં રિએક્ટ કરી દઈએ છીએ પણ એમાં કોઈ રિએક્શન આપણા રિએક્શનની સામેવાળાને કોઈ જરૂર હોતી નથી એટલે કે થોડું છે ને ખાલી જોતા કરો જાણે 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 તમે સાક્ષી હો ને બસ એમ ખાલી જોવા દેર ઇઝ નો નીડ ટુ રિએક્ટ કારણ કે આપણા રિએક્શનથી આપણે કંઈ ફરક પડવાનો કંઈ સારું થતું હોય તો રિએક્ટ કરવું જોઈએ બાકી કંઈ જરૂર
बोलो श्री महावीर स्वामी भगवान की। बोलो श्री महावीर स्वामी भगवान की जय। ત્રણ લોકના નાદે વંદે પ્રભુ મારી સ્વામીની ભક્તિ આવો સૌ સાથે મળીને કરીશું છેલ્લી 5 મિનિટ માટે। આઈ થિંક સ્પીચની અંદર કદાચ મે બી થોડો ઇકો મે બી કદાચ ટેકનિકલી એનો પ્રોબ્લેમ લાગે છે, સો સોરી ફોર ધ ઇન્કન્વીનિયન્સ, બટ એટલે આજની ભક્તિ આપણે બસ થોડોક સમય અહીંથી કરીશું અને પછી છૂટા પડીશું। નેક્સ્ટ ટાઈમ ફરીથી આપણે વહેલામાં વહેલા મળીશું અને ચોક્કસ એમાં જોડાઈશું। આવો છેલ્લી 5-10 મિનિટ સૌ સાથે મળીને પરમાત્માની ભક્તિ કરીશું। આજે આનંદ અંગ અંગ જાગ્યો જય હો। હે આનંદ કી ઘડિયાઈ સખીરી આજ, આનંદ કી ઘડી આઈ, આનંદ કી ઘડી આઈ સખીરી આજ, આનંદ કી ઘડી આઈ, કરકે કૃપા દર્શન દીનો, કરકે કૃપા પ્રભુ દર્શન દીનો,
भव की पीड़ मिटाई सकी आज आनंद की घड़ी आई आनंद की घड़ी आई सकी आज आनंद की घड़ी आई चतारी मंगलम चतारी मंगलम अरिहंता मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम सिद्धा मंगलम साहू मंगलम साहू मंगलम केवली पन्नतो धम्मो मंगलम केवली पन्नतो धम्मो मंगलम हे चतारी लो गुत्तमा चतारी लो गुत्तमा अरिहंता लो गुत्तमा अरिहंता लो गुत्तमा सिद्धा लो गुत्तमा सिद्धा लो गुत्तमा साहू लो गुत्तमा साहू लो गुत्तमा केवली पन्नतो धम्मो लो गुत्तमो केवली पन्नतो धम्मो लो गुत्तमो चत्तारी शरणं पवच्चामि चत्तारी शरणं पवच्चामि अरिहंते शरणं पवच्चामि अरिहंते शरणं पवच्चामि सिद्धे शरणं पवच्चामि सिद्धे शरणं पवच्चामि साहू शरणं पवच्चामि साहू शरणं पवच्चामि केवली पन्नतम धम्मम शरणं पवच्चामि धम्मम शरणं पवच्चामि हे काने मारे कुंतुनाथ हे काने मारे कुंतुनाथ आंखे मारे आदिनाथ आंखे मारे आदिनाथ काने मारे कुंतुनाथ काने मारे कुंतुनाथ आंखे मारे आदिनाथ आंखे मारे आदिनाथ सहाय करे शांतिनाथ सहाय करे शांतिनाथ हे पर्चा पूरे पारसनाथ पर्चा पूरे पारसनाथ जय 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 श्री 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 पारसनाथ जय 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 श्री पारसनाथ जय 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 श्री पारसनाथ जय 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 श्री पारसनाथ जय 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 श्री पारसनाथ 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 रजा आपो हवे दादा अमारी बात थई पूरी अमारी बात थई ભાઈ અમારી વાત થઈ પૂરી ફક્ત 2 મિનિટ છે ભલે આજની મુલાકાત પૂરી થઈ હોય પણ પરમાત્મા સાથે વાત આપણે પૂરી નથી કરવી અને એટલા માટે એક વાર સૌ સાથે મળી અને ઉત્કૃષ્ટ ભાવથી રજા આપો હવે દાદાના તાલે શું કહીશું ભાઈ જવું છે કે નથી જવું કે ન્યુ યર નવા વર્ષના વધામણાને આમ તો આપણા માટે શું છે કે દિવાળી એ જ આપણું નવું વર્ષ કહેવાય પણ 2021 નો કોવિડ નો ટાઈમ એવો ગયો છે ને એમાંથી એમ 2022 માં થોડા રિલીફ થાય એવું લાગતું હતું એમાં તો પાછું ઓમિક્રોન થોડુંક આવી ગયું પણ એમાં એ જીવનો પણ કોઈ દોષ નથી કદાચ કોઈક ભવે આપણે એની સાથે કોઈ વેર વાળ્યું હશે ને તો આજે એ આપણા બધાની સાથે એ વેરને પૂરું કરી રહ્યું છે એટલે જે હવે આપણે કર્યું છે એને તો ભોગવવું જ પડવાનું છે પણ એનાથી ડરવું નથી એને સાથે રહીને ચાલીશું ને હર્ષિલભાઈ જૈન કુળમાં જન્મેલો વ્યક્તિ ક્યારે મૃત્યુથી ડરે નિગોદમાં જન્મેલો વ્યક્તિ અને કેટલાય જન્મો જન્મના ફેરા પછી પૃથ્વી લોક ઉપર આવ્યો એ વ્યક્તિ ક્યારે મરણથી ડરવાનો મરણથી સેના માટે નહીં ડરવાનો તો કહે છે કે ભાઈ જો મરણ કાલે આવતું હોય તો આજે આપણે વી આર ઓલવેઝ રેડી કારણ કે ખબર છે કે જ્યાં સુધી મોક્ષ નથી થવાનું તો શરીર તો બદલાવાનું જ છે આજે કાલે બદલાતું હોય તો આજે બદલાય એક વિશ્વાસ હોવો જોઈએ જીવનમાં એટલા બધા સત્કાર્યો કર્યા હોય કે આપણી સદગતિ જે થશે એ વિશ્વાસ સાથે એવી સામૂહિક ભક્તિનું ઉપાર્જન છેલ્લી 5 મિનિટ સૌ સાથે મળીને કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા કર્યા કામણ તમે એવા અમે તારા બની બેઠા તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા તમારી પ્રીતમાં ઘાયલ અમે ઘેલા બની બેઠા તમે આધાર થઈ બેઠા તમે આધાર થઈ બેઠા અમે લાચાર થઈ બેઠા
અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, રજા પો હવે દાદા અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી, અમારી વાત થઈ પૂરી. અને શું ભવ ભવ મળજો તમારું શરણ, ભવો ભવ મળજો તમારું શરણ, અને તમારા શરણ માં, તમારા શરણ માં મારું જીવન, ભવો ભવ મળજો તમારું શરણ. આવ્યો દાદા ને દરબાર કરો ભવો દધી પાર, આવ્યો દાદા ને દરબાર કરો ભવો દધી પાર, ખરો તું છે આધાર મોહે તાર તાર તાર, ખરો તું છે આધાર મોહે તાર તાર તાર. આવ્યો દાદા ને દરબાર કરો ભવો દધી પાર, આવ્યો દાદા ને દરબાર કરો ભવો દધી પાર. હે દાદા, ઝૂમતે હુએ જય હો. હે તારી મૂર્તિ મનોહાર હરે મન ના વિકાર, તારી મૂર્તિ મનોહાર હરે મન ના વિકાર, આત્મગુણો નો નહીં પાર વિનંતી વાર વાર વાર, આત્મગુણો નો નહીં પાર વિનંતી વાર વાર વાર. આવ્યો દાદા ને દરબાર, આવ્યો દાદા ને દરબાર કરો ભવો દધી પાર, દાદા ને દરબાર મોહે તાર તાર તાર, આવ્યો દાદા ને દરબાર મોહે તાર તાર તાર. અને જે પણ પુણ્યવંતોએ મહાવીર ફાઉન્ડેશન દ્વારા જે 11 પાઉન્ડની સ્કીમ મૂકવામાં આવી, જે પણ લાભાર્થીઓ લાભ લીધા, અંતરથી એમની એકવાર અનુમોદના કરીશું અને સૌ સાથે મળીને શું કહીશું. હે અનુમોદન વારંવાર, 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 અનુમોદન વારંવાર. હે જયકાર 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 દાન ધર્મ નો જય જયકાર, જયકાર 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 દાન ધર્મ નો જય જયકાર, દાનમ 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 અહો દાનમ, દાનમ 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 અહો દાનમ, અનુમોદન વારંવાર, અનુમોદન વારંવાર, અનુમોદન વારંવાર, અનુમોદન વારંવાર. હે હો ગઈ આધી રાત અબ ઘર જાના હૈ, હો ગઈ આધી જવાનું મન નથી થતું, પણ શું કરીએ, મને જવાનું મન. એવી જ કઈક વાત છે, છૂટા પડવાની ઈચ્છા નથી, પણ ઘડિયાળ થોડી આગળ વધી રહી છે, અમારા ઇન્ડિયામાં તો છે ને 11 વાગ્યાનું કર્ફ્યુ છે, પણ થોડોક સમય આવો અહીંયાથી ભક્તિ કરીએ. અને હજી પણ જતા જતા એટલું કહીશું કે કોઈની છેલ્લે છેલ્લે કઈ ફરમાઈશ હોય તો જેવું પણ આપને અત્યારે સંભળાઈ રહ્યું છે એની અંદર જ આપને જે પણ ફરમાઈશ હોય ચોક્કસ કમેન્ટના માધ્યમમાં લખજો, જેટલી પણ થઈ શકે અમે અહીંયાથી લેવાનો પ્રયત્ન કરીશું.
જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી જવાનું મન નથી થાતું અમારી આજ મજબૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી અમારી વાત થઈ પૂરી હે વાગે 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 છે મારા નાથની વધાઈ વાગે છે વાગે 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 છે મારા નાથની વધાઈ વાગે છે મારા નાથની વધાઈ દીનાનાથની વધાઈ મારા નાથની વધાઈ દીનાનાથની વધાઈ હે વાગે વાગે છે મારા નાથની વધાઈ વાગે છે અને એની અંદર આપણી પાસે જેટલા પણ નામ થયા છે એક ટાર્ગેટ હતો 108 પણ એ ટાર્ગેટ ને 151 સુધી પહોંચાડવા માટે મમતાબેન સુનિલભાઈ ગાંધીયન પરિવાર એ પોતે રિમેનિંગ જેટલા પણ લાભ છે એની અંદર 330 pounds પોતે આની અંદર દાન સ્વરૂપે આપી રહ્યા છે એકવાર આ પરિવારની ખૂબ ખૂબ અંતરની અનુમોદના અને મહાવીર ફાઉન્ડેશનની અંદર આપણી જે સ્કીમ હતી આ નવા વર્ષ માટે એની અંદર 151 લાભાર્થી થઈ ગયા મારે એકવાર દિલથી અનુમોદના મહાવીર ફાઉન્ડેશન આ લાભાર્થીનો ખૂબ ખૂબ આભાર માને છે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઓલ ધ કમિટી મેમ્બર્સ જેટલા પણ છે જેણે પણ આની અંદર આટલી મહેનત કરી છે એ બધા જ વતી આ પરિવારનો અને જેણે જેણે પણ લાભ લીધો છે એ બધાની ખૂબ ખૂબ દિલથી અનુમોદના હે બાજે ડમ ડમ હે બાજે ડમ ડમ હે બાજે ડમ 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 હે બાજે ડમ ડમ હે બાજે ડમ 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 ઢોલ નગાડા વાગે છે હે નવા વર્ષનો આજ મંગલમય દિવસ છે નવા વર્ષની આજ રૂડી શરૂઆત છે હે 2022 ની આ તો નવલી શરૂઆત છે હે 2022 ની આજ નવલી શરૂઆત છે બસ આજ રીતે 2022 ના વર્ષમાં શરૂઆત જેવી તમારા બધાના સપોર્ટથી ધમાકેદાર થઈ છે આજ રીતે સપોર્ટ કરીશું અને મહાવીર ફાઉન્ડેશનનું નામ અજીતજીની શાસનની અંદર આનંદથી પણ વધારે ઉપર સુધી જાય હા દુનિયાની અંદર પણ લોકોને પ્રેરણારૂપ બની રહે કે મહાવીર ફાઉન્ડેશનની અંદરના સભ્યો જેટલા પણ છે એમના જેવો સપોર્ટ આપણે કરીએ અને આપણા સંઘને પણ ઉપર લઈ જઈએ આવો સૌ સાથે મળીશું કહીશું હે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે ગાજે રે ગાજે આ દુષ્મ કાળની કાળ રાત્રિમાં આ દુષ્મ કાળની કાળ રાત્રિમાં હો આ દુષ્મ કાળની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે મારા વીર નું શાસન ગાજે મારા વીર નું શાસન ગાજે રે ગાજે જય હો a
आ पावन कारी तीर्थ भूमि ओ जिन बिंबो ने जिनालयो जिन बिंबो ने जिनालयो सोहे जगमा पुण्य भूमि ओ सोहे जगमा पुण्य भूमि ओ जिना गमो बड़ी उपाशयो जिना गमो बड़ी उपाशयो आ दुष्म काल ने काल रात्रि मा आ दुष्म काल ने काल रात्रि मा जय जय कार मचावे महावीर अनुशासन गाजे महावीर अनुशासन गाजे गाजे रे गाजे गाजे रे गाजे गाजे रे आजे 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 उपसर्गाक्षयं व्याति चिद्यन्ते विघ्नवल्लय मन प्रसन्नता मेति पुण्यमाने जिनेश्वरे सर्वमंगल मंगल्यम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणम जैनम जयति शास्त्र जैनम जैनम शास्त्रम जैनम जयति शास्त्रम अरे बोलो बिरादर जोड़ से जैनम जयति शास्त्रम बोलो बिरादर जोड़ से जैनम जयति शास्त्रम एक दो तीन चार जय शास्त्रो जय जय જેની ફરમાઈશ આવી છે જયશ્રીબેન મહેતા ચોક પુરાવો ચોક્કસ બસ છેલ્લી થોડીક ક્ષણો છે જેને પણ કઈ પણ ઈચ્છા હોય તાત્કાલિક લખજો કમેન્ટ ની અંદર હા હા અને થોડુંક मेरा मुझ में कुछ नहीं जो कुछ है सब तेरा फिर भी ये मन क्यों करता मेरा मेरा तेरी सखी मंगल गौरी मेरी सखी मंगल गौरी धरती अंबर सजाओरी धरती अंबर सजाओरी उतर गया आज मेरे उतर गया आज मोरी प्रभु की सवारी तेरी कोई काजल लाओरी तेरी कोई काजल लाओरी मोहे काला टीका लगाओरी मोहे काला टीका लगाओरी उनकी छब से दिखूं उनकी छब से दिखूं मैं तो प्यारी चौक पुराओ
ફરી એક વખત હું આપણા પ્રેસિડેન્ટ નીરજભાઈ ને વિનંતી કરીશ કે તેઓ આપણી વચ્ચે વધારે અને આપણને સંબોધશે. પ્લીઝ નીરજભાઈ. હર્ષિલભાઈ, હવે જેટલા પણ પ્રોગ્રામ હશે ને એમાં નીરજભાઈ આપણી સાથે હશે. કેમ, એન્ટ્રી એમની ઈચ્છા રીતે જવાનું આપણી ઈચ્છા રીતે થશે, એટલે એમને જવા નથી દેવાના. આપણે બધા પ્રોગ્રામ અમારી સાથે બેસવાનો, નીરજભાઈ જવાની દેવામાં આવે. તમે કીધું સાથે હશે, એ સાથે વાત ત્યાં સુધી તો સમજી શકાય, પણ ક્યાં સાથે? ત્યાં સાથે હશે આપણી. અચ્છા, આવો નીરજભાઈ, પ્લીઝ વેલકમ. નીરજભાઈ ને આપણે સાંભળીશું. પ્રણામ. માય ફાઉન્ડેશન સર્વ સંઘ સભ્યોને મારા ખૂબ ખૂબ પ્રણામ, અને સૌથી પહેલાં બધાને ખૂબ ખૂબ અનુમોદના. આપણે જે 2022માં નવો ગોલ, જેમ દરેક જણ રેઝોલ્યુશન લઈએ છીએ, એમ આપણે બી એક રેઝોલ્યુશન લીધેલું છે માય ફાઉન્ડેશનની નવી કમિટીએ, કે સૌથી વધારે સાધારણ ફંડ વધારો કરવો છે. સાધારણ ફંડથી જ આપણું બધું ચાલે છે, તો એના માટે આપણે જે ઉદાર દિલે ફાળો આપ્યો છે એના માટે ખૂબ ખૂબ અનુમોદના. આમાં 151 નામ થઈ ગયા છે. ત્યાંથી સાઉન્ડ નથી આવતો, પ્લીઝ કેન યુ મેક શ્યોર ધ સાઉન્ડ આવે? થેન્ક યુ વેરી મચ નીરજભાઈ. આપ આમ તો વર્ચ્યુઅલી ઘણી વાર જોયા હતા, પહેલી વાર મળ્યાનો આનંદ છે, અને આવો આનંદ હજુ અમને વધારે મળતો રહેશે, એ જ ભાવ છે. ના, અહીંયા કઈ વાંધો નહીં, આ અમારું છે, આપણી ધરતી છે. ધરતી સુનહેરી અંબર નીલા, એસા મોસમ રંગીલા, એસા દેશ હે મેરા, 24 તીર્થંકરોની કલ્યાણ ભૂમિ આ છે. અહીંયાના એક 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 પૃથ્વીનો એક પણ કણ એવો નથી જ્યાં અસંખ્ય પરમાત્માઓ મોક્ષે ના ગયા એવી આ પાવન ધરતી આર્ય ભૂમિ છે. ફરી ફરી આપ પધારશો, અને યુકે મહાવીર ફાઉન્ડેશનના જેટલા પણ મેમ્બર્સ છે, ક્યારે પણ આવવાનું થાય તો અવશ્ય યાદ કરજો. સાથે મળીને પરમાત્મા ભક્તિ કરીશું. આવો સૌ સાથે મળી, જતા જતા શું કહીશું? છેલ્લી 5 મિનિટ ભક્તિ કરવી છે, તો આવો સૌ સાથે મળી અને જે ફરમાઈશ આવી છે એને લઈશું અને સૌ સાથે મળીને કહીશું. હે પ્રભુ ખૂબ ચાહું તને, હે પ્રભુ ખૂબ ચાહું તને, આપ દૂરે રહો એ ન પાવે મને, આપ દૂરે રહો એ ન પાવે મને. હે પ્રભુ ખૂબ ચાહું તને, હે પ્રભુ ખૂબ ચાહું તને, આપ દૂરે રહો એ ન પાવે મને, આપ દૂરે રહો એ ન પાવે મને, આપ દૂરે રહો એ ન પાવે મને, આપ દૂરે રહો એ ન પાવે મને. વિનંતી કરીશ એક વાર ફરીથી નીરજભાઈ ને,
અમે ઘણી વાર વન્સ મોર થાય ને એટલે કહેતા હોઈએ છીએ આજે તમારો વારો છે વન્સ મોર નો. આવો પધારો નીરજભાઈ, છેલ્લે જતા જતા એક હૈયાની વાત નીરજભાઈ ની સૌ સાથે સાંભળીશું. પ્રણામ સર્વને. આઈ થિંક આ કસોટી ઓલવેઝ થાય જ માણસ માં, અને હા 2022 મારા માટે કસોટી વાળું વર્ષ લાગી રહ્યું છે. સૌથી પહેલા ખૂબ 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 અનુમોદના. આપણે જે સાધારણપણે ભૂલ આ વખતે નથી કર્યો તો, અને એમાં શરૂઆત એટલી જોરદાર થઈ, એટલી જબરજસ્ત થઈ, તો બધાને ખૂબ ખૂબ અનુમોદના. કદાચ કોઈ મનની મનમાં રહી ગયું હોય તો તમે હજી પણ અમારા કોમન મેન એટલે કમિટી મેમ્બરને કોન્ટેક્ટ કરી શકો છો. એની ટાઈમ તમારો પારો નોંધાવી શકો છો, અને ફૂલ નહીં તો ફૂલની પાકડી પણ તમે લખાવી શકો છો. પ્લીઝ, અમારા ગોલ છે 2022 ના સાધારણ પણ વધારવાના, તો એમાં આપ સૌનો સૌથી વધારે સહકાર હશે તો જ આપણે આ ગોલ અચીવ કરી શકીએ. અને શરૂઆત એવી જબરજસ્ત થઈ છે તો અંત બી એટલો સરસ જ રહેશે, અને આપણે આવી રીતે પ્રભુ ભક્તિમાં જોડાતા રહીશું. આયુ ફાઉન્ડેશન ફરીને ફરી તમારા અને મારાથી ચાલી રહ્યું છે, એટલે પ્લીઝ સંઘના દરેક સભ્યને વિનંતી છે કે તમે આમાં ઉદારતાથી અને દરેક કાર્યમાં અમને સાથ આપજો. પ્રણામ. થેન્ક યુ વેરી મચ હર્ષદભાઈ મુખ્યભાઈ. તમારું અહીંયા આવીને મેં તમને થોડા ડિસ્ટર્બ તો નથી કર્યા, આઈ એમ શ્યોર, કેમ કે 3-3 વાર મારે અહીંયા આવવું પડ્યું એટલે મારી કસોટી થઈ ગઈ અને આ સ્ટુડિયોની પણ થઈ ગઈ છે. આજે આજે આપણા બધાની કસોટી છે, અને પ્રભુ ઘણી વખત કસોટી કરતા પણ હોય, મીન્સ ઓકે, આપણે ફરી એકવાર નજીકના જ સમયમાં ફરી એકવાર આવી રીતના મળીશું અને અદ્ભુત ભક્તિમાં જોડાઈશું. થેન્ક યુ સો મચ નીરજભાઈ વન્સ અગેન કે તમે અમને યોગ્ય ગણ્યા અને નવા વર્ષની શરૂઆતમાં પહેલો ચાન્સ અમને આપ્યો કે ના ચલો મહાવીર ફાઉન્ડેશનની અંદર આપણે સરસ ભક્તિ કરીએ. એન્ડ સોરી ફોર ધ ઇન્કન્વીનિયન્સ અગેન, થોડુંક ઇકો ને એનો નોઈઝ મે બી તમને કદાચ ડિસ્ટર્બ કર્યું છે, તો સોરી. મિચ્છામી દુક્કડમ દિલથી બધાને. બસ અગેન મારા દરેક મહાવીર ફાઉન્ડેશનની કમિટી મેમ્બર અને દરેકે આપ સૌની અનુમોદના કરી છે, અને દરેકના નામ નથી લેતો પણ એવરી સિંગલ પર્સન ફ્રોમ માય કમિટી માય ટીમ, they are so much thankful to all of you at my foundation. Thank you. Pranam. થેન્ક યુ નીરજભાઈ, થેન્ક યુ એવરીવન. મને વિશ્વાસ છે કે આજે જે તમે ભક્તિ કરી છે ને થોડા પગ દુખી ગયા છે, સો ઇટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ કે તમે થોડી વાર રેસ્ટ કરી લો. રેસ્ટ કરી લો, હવે પછીની ભક્તિમાં ફરીથી મળીશું આ જગ્યાએ, આ જ સમયે, આવા જ કોઈ સમય ને આવી જ પ્રભુ ભક્તિમાં તરવડ બનીશું. હર્ષિતભાઈ અને મોક્ષિતભાઈ ને આપ સૌને પ્રણામ. જય જિનેન્દ્ર, શુભ રાત્રિ, ધન્યવાદ.